કવિ શ્રી ઉષ્ણસ શાળામાં અનોખી પહેલ કરવામાં આવી છે. દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ નવતર પ્રયોગને વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોંશે હોંશે વધાવી અનોખી ફ્રૂટ ડેની ઉજવણી કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિ શ્રી ઉષ્ણ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આ શાળા કંઈક નવું, કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે. અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે, સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટફૂડ તરફ ખૂબ આકર્ષાય છે, ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે, આવી એમને એક ચિંતા થઈ. અને ગયા અઠવાડિયે અમે એક વાલી મિટિંગ, રાત્રિ વાલી મિટિંગ કરી હતી. એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા. એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ, પેન્સિલ, પેન, રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે, એટલે સાબુ આપે, સાવણી આપે, જેથી કરીને આખી સ્કૂલ એનો ઉપયોગ કરી શકે. અને વાલીઓએ બહોળા પ્રમાણમાં એને અપનાવ્યું. બીજો એક વિચાર અમારા તરફ એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય, જેથી પરસ્પરની સદભાવના વિકસે, બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે. અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે, શરીરની તંદુરસ્તી વિશે, ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપી શકે. એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે. દર બુધવારે બીજા પિરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે. આજ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી, બાળકોને ખરેખર મજા આવી. નવો વિચાર હતો, અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ, પણ આજે અમે ક્લાસે ક્લાસે ફરીને જોયું તો વાલીઓએ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે. અલગ અલગ વિવિધતાસભર ફ્રૂટો બાળકોને આપ્યા છે. અને આજ સવારથી જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારથી ઘણા બધા છોકરાઓ છોકરીઓ સર હેપી ફ્રૂટ ડે, સર હેપી ફ્રૂટ ડે કરીને મને વિશ કરવા માંડ્યા. એટલે બાળકોમાં પણ જાગૃતતા આ બાબતે કેળવાની છે, એટલે ખરેખર એનો ગર્વ છે અને એમને ગમ્યું કે એમને પણ વાલીઓ અમને ખૂબ સહકાર આપે છે. મહત્વનું છે કે આજના આધુનિક સમયમાં બાળકો હેલ્ધી ખાવાનું ભૂલી ગયા છે, ત્યારે સુરતના કવિશ્રી ઉષ્ણસ શાળા ક્રમાંક 318માં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. કવિશ્રી ઉષ્ણસ શાળા ક્રમાંક 318માં દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાળાના બાળકો સહિત શિક્ષકો અલગ અલગ પ્રકારના ફ્રૂટ લઈને આવ્યા હતા અને સાથે બેસીને ફ્રૂટને આરોગ્યા હતા. નમસ્કાર, મારું નામ તેલી પાયલ છે. હું ધોરણ 7માં ભણું છું. અમારી સ્કૂલ, અમારી શાળાનું નામ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 છે. આજે અમારી શાળામાં ફ્રૂટ ડે ઉજવવામાં આવ્યું. અમને બહુ સારું લાગ્યું અને આજે બધા ફ્રૂટ લાવેલા અમને બહુ મજા. ખાવાથી આપણી સ્કિન થોડી ગ્લો થાય છે અને વાળમાં પણ ફાયદા. સાથે સાથે બાળકોને ફ્રૂટનું મહત્વ પણ સમજાવી જંક ફૂડ ખાવાથી શરીરને થતું નુકસાન પણ શાળાના શિક્ષકો દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું હતું, ત્યારે બાળકો તેમજ વાલીઓએ પણ આ પ્રયોગમાં ખૂબ સારો સહયોગ આપ્યો હતો. નમસ્કાર, મારું નામ છે શ્રેયા ગણેશભાઈ ઇંગડે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મેં આજે ફ્રૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે. અમાર શાળાનું નામ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318. આજે અમે બધાએ ફળ લાવેલા છે, તે અમે ખાધું ને મજાથી. એ તો બાળકો પણ શાળાના આ નિર્ણયથી ખૂબ ખુશ જોવા મળ્યા હતા. અહીં મહત્વનું છે કે બાળકો જંક ફૂડના આદિ હોય છે. ટીવીમાં જોઈને કે પછી એકબીજાને જોઈને બાળકો જંક ફૂડ ખાવાની જીદ પકડતા હોય છે, જેને પગલે બાળકોને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ બાળકોને મળતા નથી. આથી કવિશ્રી ઉષ્ણસ શાળા દ્વારા અનોખી અને સરાહનીય પહેલ કરી બાળકોને ગમત અને જ્ઞાનની સાથે તંદુરસ્તી માટે ફળોનું મહત્વ સમજાવી ફ્રૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.